वेलकम टू जलपास किचन। गर्मीमां एकदम मजा पड़े तेवी खूब ज टेस्टी अने बनावामां सरल दहीमांथी बनती कड़ वेजिटेबल सैंडविच आजे बनावीशुं। आ सैंडविच बे विविध प्रकारे तमे सर्व करी शको तेवी छे अने स्टफिंगमां घणा बधा वेरिएशन्स थई शके तेवी छे। વેજીટેબલ્સનો ભરપૂર ઉપયોગ કરીને બનાવેલી આ સેન્ડવિચ નાના મોટા દરેકને પસંદ પડે તેવી છે, કોઈ પણ ટાઈમ પર સર્વ કરી શકાય છે। જો તમે આ દહીંવાળી સેન્ડવિચ ક્યારેય પણ ટ્રાય ના કરી હોય તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરો, તમને જરૂરથી પસંદ પડશે। સૌપ્રથમ સેન્ડવિચ બનાવવા માટે એક બાઉલ ઉપર સૂપ ગાળવાની ગરણી રાખવાની છે અને તેના પર એક પાતળું કોટનનું કપડું અથવા મલનું કપડું પાથરવાનું છે। આપણે અત્યારે પહેલાં દહીંને બાંધવાના છીએ જેમાંથી આપણે સ્ટફિંગ બનાવીશું। કપડાને ગરણી ઉપર વ્યવસ્થિત રીતે રાખી દેવાનું છે અને પછી આ કપડા ઉપર 700 ગ્રામ ઘાટું હોય તેવું દહીં ઉમેરવાનું છે। 700 ગ્રામ દહીંમાંથી 4-5 વ્યક્તિને સર્વ થઈ શકે તેટલી ક્વોન્ટિટીમાં સેન્ડવિચનું મિશ્રણ તૈયાર થશે, તો તમારે તે હિસાબથી માપ લેવાનું છે। દહીંમાં પાણીનો ભાગ ઓછો હશે તો સેન્ડવિચનું મિશ્રણ વધુ સરસ બનશે। હવે કપડાના જે 4 ખૂણાનો ભાગ છે તે ભેગા કરી અને એક પોટલી જેવું બનાવવાનું છે અને પોટલીને સરસ ટાઈટ બાંધી દેવાની છે અથવા તો તેને ટ્વિસ્ટ કરી અને એકદમ ટાઈટ કરી લેવાની છે કે જેથી દહીંમાં વધારાનો જે પાણીનો ભાગ છે તે નીકળવા લાગશે। સરસ પોટલી બનાવી અને ગરણી ઉપર રાખી દેવાની છે અને તેના ઉપર પછી એક વજન મૂકવાનું છે। તમે કોઈ પણ વજનવાળી વસ્તુ રાખી શકો, મેં અત્યારે ખલનો ઉપયોગ કર્યો છે, તમે બીજું કાંઈ પણ લઈ શકો છો। અને હવે આ બધી સામગ્રીને તમારે રેફ્રિજરેટરમાં 3-4 કલાક માટે રહેવા દેવાની છે। દહીંને શિયાળામાં બહાર બાંધીને રાખો તો ચાલે, પરંતુ ઉનાળામાં તમે બહાર રાખશો તો દહીં એકદમ ખાટું થઈ જાય છે, આવું ના બને માટે તેને રેફ્રિજરેટરમાં રાખવાનું છે। 3 કલાક પછી દહીંમાંથી બધું વધારાનું પાણી નીકળી ગયું છે અને દહીં સરસ ઘટ્ટ બની ગયું છે। હવે આ પોટલીને ખોલી લેવાની છે। દહીં જેટલું વધારે ઘટ અને ક્રીમી હશે એટલું સેન્ડવિચ તમારી વધુ સરસ બનશે, માટે 2-3 કલાક મિનિમમ તેને બાંધીને રાખવાનું છે। આ દહીં એકદમ સરસ ઘાટું અને ક્રીમી છે, તમને નજીકથી દેખાડું। આ બાંધેલા દહીંનો ઉપયોગ કરીને જ આપણે હોમમેડ શ્રીખંડ બનાવતા હોઈએ છીએ, તેનો જ ઉપયોગ કરીને આજે આપણે સેન્ડવિચ બનાવવાના છીએ। હવે સેન્ડવિચ માટેના વેજીટેબલ્સને મેં કટ કરીને રાખ્યા છે, તેમાં 1/2 કપ ઝીણી સમારેલી કોબી, 1/2 કપ ઝીણું સમારેલું ગાજર, 3-4 નંગ ઝીણા સમારેલા લીલા મરચાં લીધા છે અને 1/2 કપ લીલા, પીળા અને લાલ કેપ્સિકમનો ઉપયોગ કર્યો છે। તમારી પાસે માત્ર 1 કલરના કેપ્સિકમ હોય તો તે પણ લઈ શકાય અને તમારી કોઈ પણ પસંદના બીજા વેજીટેબલ્સનો ઉપયોગ પણ તમે આ સેન્ડવિચમાં કરી શકો। કાકડી પણ ઉમેરી શકાય, પરંતુ તેમાંથી પાણી બધું છૂટતું હોય છે માટે મેં અત્યારે એડ નથી કરી। હવે સેન્ડવિચનું મિશ્રણ બનાવવા માટે બાંધેલા દહીંને એક બાઉલમાં નીકાળી લેવાનું છે અને તેમાં 2-3 મોટી ચમચી એગલેસ મેયોનીઝ ઉમેરવાનું છે। મેયોનીઝ કોઈ પણ ફ્લેવર વગરનું હોય તેવું મેં પસંદ કર્યું છે। તમારે મેયોનીઝ ના ઉમેરવું હોય તો 2 ચમચી જેટલું ચીઝ સ્પ્રેડ પણ ઉમેરી શકાય। મેયોનીઝનો સ્વાદ ખૂબ સરસ આવતો હોય છે અને તેનાથી સેન્ડવિચ વધુ ટેસ્ટી બની જતી હોય છે। ત્યારબાદ આ મિશ્રણમાં ઝીણા કટ કરીને રાખેલા બધા વેજીટેબલ્સને ઉમેરી દેવાના છે। મેં અત્યારે કોબી, ગાજર, કેપ્સિકમ અને લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે, તમે બીજા કોઈ પણ વેજીટેબલ્સનો ઉપયોગ કરી શકો। બોઇલ્ડ સ્વીટકોર્ન પણ ખૂબ સરસ લાગતા હોય છે, જો તમને પાઇનેપલ પસંદ હોય તો કેનના જે પાઇનેપલ તૈયાર મળતા હોય છે તે પણ સરસ લાગે છે। લીલા મરચાંની તીખાશ આ સેન્ડવિચમાં ખૂબ જ સરસ લાગે છે, તમે તમારા સ્વાદ અનુસાર વધારે કે ઓછા ઉમેરી શકો। મેં અત્યારે 3 કલરના કેપ્સિકમનો ઉપયોગ કર્યો છે, તમે કોઈ પણ એક લઈ શકો અને આ સેન્ડવિચ બનાવી શકાય। તમારા બાળકોને જો ટામેટા પસંદ હોય તો ટામેટાના બીજનો ભાગ નીકાળી અને જે કડક ભાગ હોય તેનો ઉપયોગ કરીને પણ સેન્ડવિચ બનાવી શકાય, તે પણ ખૂબ સરસ લાગતી હોય છે। હવે આ મિશ્રણમાં 1 મોટી ચમચી મિક્સ ઇટાલિયન હર્બ્સ ઉમેરીશું, જે રેડીમેડ અવેલેબલ હોય છે। તમારી પાસે ના હોય તો તમે ઓરિગેનો પણ યુઝ કરી શકો અને એ પણ ના હોય તો 1/2 ચમચી ક્રશ કરેલો અજમો પણ ઉમેરી શકાય। 1 મોટી ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરીશું આપણે આ મિશ્રણમાં। લીલા મરચાં અને ચીલી ફ્લેક્સની તીખાશ કરવાના છીએ, સાથે તમારે 1 નાની ચમચી અધકચરા વાટેલા સફેદ મરી અથવા તો કાળા મરીનો પાવડર ઉમેરવાનો છે।
અધકચરા વાટેલા મરીનો સ્વાદ આ સેન્ડવિચમાં ખૂબ જ સરસ લાગે છે. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. એક નાની ચમચી મીઠાનો ઉપયોગ કરવાનો છે અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. આ સેન્ડવિચ બનાવવામાં એકદમ સરળ છે. તમે કોઈ પણ એક વેજીટેબલનો ઉપયોગ કરીને પણ આ સેન્ડવિચ બનાવી શકો તેવી છે અને બાળકો માટે પણ એકદમ પૌષ્ટિક કહી શકાય તેવી સેન્ડવિચ છે. ઉનાળામાં ખૂબ મજા પડે તેવી છે અને ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. સેન્ડવિચ માટેનું મિશ્રણ રેડી થઈ ગયું છે. સેન્ડવિચ માટે જે દહીંનો ઉપયોગ કરીએ તે બિલકુલ ખાટું ના હોય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. એકદમ ટેસ્ટી અને યમી દેખાઈ રહ્યું છે સ્ટફિંગ. હવે સેન્ડવિચ બનાવી લઈશું. હવે કર્ડ વેજીટેબલ સેન્ડવિચ બનાવવા માટે બે બ્રેડની સ્લાઈસ લેવાની છે. મેં અત્યારે હોલવીટ બ્રેડનો ઉપયોગ કર્યો છે. તમે કોઈ પણ બીજી બ્રેડ લઈ શકો. એકદમ ફ્રેશ હોય તેવી બ્રેડનો ઉપયોગ કરવાનો છે. જો તમને બ્રેડની કિનારી પસંદ ના હોય તો તમે નીકાળી શકો છો. મેં અત્યારે રહેવા દીધી છે અને આ કિનારી સાથેની સેન્ડવિચ પણ એટલી જ સરસ લાગતી હોય છે. પહેલાં આપણે કાચી સેન્ડવિચ બનાવીશું. તેના માટે બંને બ્રેડ સ્લાઈસ ઉપર થોડું બટર લગાવી લેવાનું છે. બટરથી ટેસ્ટ તો સારો આવે જ છે, સાથે તમારી સેન્ડવિચ લાંબો સમય સુધી સોગી નથી થતી. તમારે ટિફિન અથવા ટ્રાવેલિંગમાં પણ આ સેન્ડવિચ લઈ જવી હોય તો તમારે સરસ બટર અપ્લાય કરી દેવાનું છે અને પછી તમારે કડવાળું મિશ્રણ રાખવાનું છે કે જેથી તમારી બ્રેડ લાંબો સમય સુધી એકદમ સરસ ક્રંચી રહેશે અને સોગી નહીં થાય. તમારે બટરની સાથે ચીઝ સ્પ્રેડ લગાવવું હોય તો પણ લગાડી શકાય. મેં માત્ર બટરનો ઉપયોગ કર્યો છે. ઘરે બનાવેલું માખણ પણ લઈ શકાય, તે પણ ખૂબ સરસ લાગતું હોય છે. બંને સ્લાઈસમાં બટર સરસ રીતે લગાવી લેવાનું છે. તમારે બ્રેડનો ઉપયોગ ના કરવો હોય તો રોટી પરાઠા કે પછી થેપલાનો ઉપયોગ કરી અને આ સ્ટફિંગ તમે અંદર ભરી શકો અને ફ્રેન્કી જેવું બનાવી અને સર્વ કરી શકો. તે પણ ખૂબ સરસ લાગે છે. બંને બાજુ સરસ રીતે બટર લગાવી દીધા પછી એક સ્લાઈસ પર તમારે બે મોટી ચમચી જેટલું દહીંવાળું વેજીટેબલ મિશ્રણ મૂકવાનું છે અને તેને ઇવનલી સ્પ્રેડ કરી લેવાનું છે. સ્ટફિંગનું પ્રમાણ તમે તમારી પસંદ મુજબ વધારે કે ઓછું રાખી શકો. મેં અત્યારે મીડિયમ સ્ટફિંગ રાખ્યું છે અને આટલું સ્ટફિંગ સેન્ડવિચ માટે ઇનફ છે. સ્ટફિંગને બધી બાજુ સરસ રીતે સ્પ્રેડ કરી લીધા પછી બટર લગાડેલી બીજી સ્લાઈસ તેની ઉપર રાખવાની છે. બટર લગાડેલો ભાગ અંદર આવે તેવી રીતે તેને મૂકવાનો છે અને પછી સેન્ડવિચને કટ કરી લેવાની છે. આ સેન્ડવિચને તમારે લાંબો સમય સુધી સ્ટોર કરવી હોય તો પ્લાસ્ટિક ક્લિંગ ફિલ્મ આવે છે તેમાં રેપ કરી અને કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં રાખી દેવાની છે અને પછી લાંબો સમય સુધી આ સેન્ડવિચ તમે સ્ટોર કરી અને ઉપયોગમાં લઈ શકો છો. હવે આ સેન્ડવિચને કટ કરી લેવાની છે. મેં અત્યારે બે ભાગમાં કટ કરી છે. તમે ચાર ભાગમાં પણ કટ કરી શકો અને સર્વ કરી શકાય. એકદમ ટેસ્ટી અને હેલ્ધી કડમાંથી બનાવેલી કાચી બ્રેડની સેન્ડવિચ રેડી થઈ ગઈ છે. હવે આપણે તેને બીજી રીતે પણ બનાવીશું. આ સેન્ડવિચને બીજી રીતે સર્વ કરવા માટે મેં અત્યારે ટોસ્ટ કરેલી બે બ્રેડની સ્લાઈસ લીધી છે. તમે ટોસ્ટરમાં પણ કરી શકો. મેં અત્યારે નોનસ્ટિક પેન પર બટર રાખી અને બ્રેડને શેકી લીધી હતી અને પછી તેનો ઉપયોગ કરું છું. તમારે સ્ટફિંગ ભરી અને ગરમ નથી કરવાનું. દહીં છે તો સ્ટફિંગને ગરમ કરશો તો દહીં એકદમ મેલ્ટ થવા લાગશે અને તમારી સેન્ડવિચ છે તે એકદમ સોગી થઈ જશે. તો તમારે જો ટોસ્ટર સેન્ડવિચ બનાવી હોય તો બ્રેડને પહેલાં તમારે ટોસ્ટ કરી લેવાની છે અને પછી તમારે સ્ટફિંગને સરસ રીતે સ્પ્રેડ કરી લેવાનું છે અને ત્યારબાદ બીજી સ્લાઈસને ઉપર મૂકી દેવાની છે. મેં બટર પહેલાં જ લગાવી લીધું હતું માટે બ્રેડની સ્લાઈસ પર લગાવવાની જરૂર નથી. હવે આ સેન્ડવિચને કટ કરી લઈશું. એકદમ ટેસ્ટી અને ફ્લેવરથી ભરપૂર એવી આ સેન્ડવિચ સર્વ કરવા માટે રેડી છે. મેં અત્યારે કેચઅપ સાથે સર્વ કરી છે. સાથે થોડી ચિપ્સ હોય તો મજા પડી છે. તમે તમારા મનપસંદ કોઈ પણ ડીપ સાથે તેને સર્વ કરી શકો અને એકલી સેન્ડવિચ પણ એટલી જ સરસ લાગતી હોય છે. એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવી આ કર્ડ વેજીટેબલ સેન્ડવિચ ચોક્કસથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ સો મચ એવરીવન.